નમસ્કાર દર્શક મિત્રો, એક્ઝોટિક વેબ મીડિયાની સાથે આજે આપણે ઉપસ્થિત છીએ સુરતના ફેમસ એવા રુગ્નાથ મહાદેવના મંદિરમાં, જ્યાં સાંજથી હજારો લોકો ભંડારાનો લાભ લઈ રહ્યા છે. અને અહીંયા સુરતની વીરબાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફરાળી ભંડારાનું આયોજન થયું છે, જે સવાર સાંજથી લગભગ 6 વાગ્યાથી ચાલી રહ્યું છે. આપણે વાત કરીશું વીરબાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને એના સંસ્થાપકોની સાથે. આપનું નામ જણાવજો સાહેબ. હરેશભાઈ સોમૈયા, શ્રી વીરબાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે છું. હરેશભાઈ, તમે આ સંસ્થા સાથે કેટલા વર્ષ સુધી કામ કરો છો અને આજે તમને આ ભંડારાનું આયોજન કરવાની ઈચ્છા કેમ થઈ? 2001થી અમારી સંસ્થા કાર્યરત છે અને વીરભાઈ પહેલાં વીરભાઈમાં સેવા સમિતિ ચાલતી હતી, પછી વીરભાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટ રજીસ્ટર કરાવ્યું અને માસમાં ખાતે અમે દર શ્રાવણ મહિનાના 4 સોમવારો ફરાળી ભંડારાનું આયોજન કરી રહ્યા છીએ. અને નાત જાતના ભાવ વગર બાપાની અસીમ કૃપાથી અને બાપાના સિદ્ધાંતોથી બસ એક જ વાત, ભગવાનની દયાથી બસ બધાને પ્રસાદ લેવડાવો. બાપાની દયાથી એક જ વાત છે કે બધાને પ્રસાદ લેવડાવો. ખૂબ જ સુંદર. વીરબાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટ દર વર્ષે શ્રાવણ માસમાં ઓલપાડમાં માસમા ગામમાં ફરાળી ભંડારાનું આયોજન કરે છે, પણ આજે મહાશિવરાત્રિના દિવસે પ્રથમ વખત તેઓ રુગ્નાથ મંદિરમાં આયોજન કર્યું છે. આપણે લલિતભાઈ સાથે વાત કરો. લલિતભાઈ રાજપોપટ, જય જલારામ. આપણે જલારામ બાપાના આન્સેસ્ટરને 200 વર્ષ નિમિત્તે આ સાલ અમે નક્કી કર્યું છે કે 4 જગ્યાએ આવા પ્રોગ્રામ કરીશું, ને આજે ફર્સ્ટ આવો પ્રોગ્રામ અમે રુગ્નાથ મહાદેવ કરેલો છે. ખૂબ સુંદર. આપ તમામ જાણી રહ્યા છો કે પવિત્ર આજે મહાશિવરાત્રિનો દિવસ દરેક ભાવિક ભક્ત ખૂબ જ ધૂમધામથી અહીંયા રુગ્નાથ મહાદેવના દર્શને પધાર્યા છે, ત્યારે વીરબાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ફરાળી ભંડારાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ 5-7 હજાર જેટલા લોકોએ આ પ્રસાદીનો લાભ લીધો છે. બોલો એકવાર જોરથી, હર હર જય બોલે જી. આપનું નામ જણાવજો સાહેબ. મારું નામ ચેતન રાયાણી છે અને અહીંયા ભંડારા માટે અને સેવા માટેને ભલેન્ડર તરીકે અહીંયા પધારેલ છું. આ વીરભાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટ છે, છેલ્લા ઘણા વર્ષોથી આપણે માસમાં ઓલપાડ પર બી ભંડારો કરે છે. સિદ્ધનાથ માતાના, સિદ્ધનાથ મહાદેવ મંદિરના જ્યારે આપણે દર શનિવારે, દર રવિવારે જ્યારે પદયાત્રીઓ ત્યારે કરે છે. આ વર્ષે અહીંયા રુગ્નાથ મહાદેવમાં મહાશિવરાત્રિમાં માટે પણ ભંડારાનું આયોજન કરેલું છે અને પબ્લિક માટે અને જે કંઈ દર્શનાથી ભક્તો આવે છે એના માટે ભંડારામાં ફરાળી ભંડારો, ચા પાણીની વ્યવસ્થા અને ખૂબ સુંદર રીતે અહીંયા આયોજન થયેલું છે અને ઘણા ભાવિ ભક્તો આનો પૂરતો લાભ લે છે. જય મહાદેવ. જય મહાદેવ સાહેબ, થેન્ક યુ વેરી મચ. આપનું નામ જણાવશો. મારું નામ વિશ્વપ્રકાશ પાનવાલા છે. હું વીરબાઈમાં સેવા ચેરિટેબલ ટ્રસ્ટનો ટ્રસ્ટી છું. છેલ્લા 20 વર્ષથી અમે આ સેવાનું કાર્ય કરીએ છીએ. ઓલપાડ જે કાવડિયા જાય છે તે માસમાં મુકામે અમે ફરાળી ભંડારો રવિવારે સાંજે 7 વાગ્યાથી સોમવારે રવિવાર રાત 4 વાગ્યા સુધી અમે ચાલુ રાખીએ છીએ. આ વખતે અમે મહાશિવરાત્રિ દિવસે મહાદેવના ભક્તોને જન્માને ડુમ્મસ રોડ પર આવેલા રુદ્રનાથ મહાદેવમાં અમે ફરાળી ભંડારાનું આયોજન કર્યું છે, જેમાં લગભગ 7-8 હજાર ભાવિક ભક્તોએ લાભ લીધો છે અને 6 વાગ્યાથી ચાલુ છે. હજુ પણ લાઈન દર્શનાર્થીઓ આવે છે અને 2-3 વાર અમે પ્રસાદી બનાવી અને હજુ પણ કાર્ય ચાલુ છે. અમે લગભગ 12 વાગ્યા સુધી આ સેવા કાર્ય ચાલુ રાખવાના છે. હર હર મહાદેવ. હર મહાદેવ. વીરબાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સુંદર રીતે અહીંયા ફરાળી ભંડારાનું આયોજન અને લગભગ 4થી વખત તેઓ આ પ્રસાદી બનાવી રહ્યા છે. અમારા સ્વયંસેવક ભાઈઓ અંદર ખૂબ જ સુંદરતાથી આ કાર્યને નિભાવી રહ્યા છે. હર હર મહાદેવ, થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, આપને બી હજુ પણ રુગ્નાથ મહાદેવના મંદિરના દર્શન કરવા હોય તો અમે અહીંયા લાઈવથી આ દર્શન કરાવી રહ્યા છીએ. ફરી વખત ઉપસ્થિત છીએ વીરભાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ફરાળી ભંડારામાં અને આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની ખાસિયત એ છે કે તમામ ખડે પગે આ સેવા કાર્યને કરે છે અને લગભગ 4થી વખત તેઓ ફરીથી આ પ્રસાદી બનાવી રહ્યા છે. આપ સર્વ જોઈ રહ્યા છો કે તેઓ કેટલી મહેનતથી આ કામ કરે છે અને તમામ ભાવિક ભક્તોને પ્રસાદી પહોંચાડવાનું કામ કરશે. સાંજે 6:30 વાગ્યાથી લગભગ આ પ્રસાદી બની રહી છે. ખૂબ જ સુંદરતાથી તેઓ આ કામ કરી રહ્યા છે. તમામે તમામ ટ્રસ્ટીઓને ધન્યવાદ આપવા જોઈએ કે જેઓ આટલું સુંદરતાથી આ કામને પાર પાડે છે. આજે લગભગ 5.5-7 હજાર જેટલા લોકો
અહીંયા પ્રસાદીનો લાભ લઈ ચૂક્યા છે. આપણે જોઈએ અમારી બહેનો અને અમારા સ્વયંસેવક ભાઈઓ પણ કેટલી સુંદરતાથી આ કામમાં હાથ બટાવી રહ્યા છે અને લગભગ ચોથી વખત આ પ્રસાદી ફરીથી બનવા જઈ રહી છે. બોલો હર હર, હર હર. મારા તમામ યુવા ભાઈઓ પણ તે ચાની સર્વિસ કરી રહ્યા છે. હર હર બમ બમ. જલારામ બાપાની જય. તમારું નામ? તેજસભાઈ. તેજસભાઈ પટેલ. અને અમારા મંડળનું નામ રૂણ મગદલા ગામના અમારું મંડળ છે, સેવા સ્વસ મંડળ ટ્રસ્ટ છે. અને અમે વર્ષોથી અહીંયા દર શ્રાવણ મહિનામાં દર સોમવારે કેરા અને ચાઈનું પ્રસાદી શિવભક્તોને અમે અર્પિત કરીએ છીએ. અને અમારું ગામના છોકરાનું મંડળ છે અને દરેક છોકરાઓ પોતાના સેલરીમાંથી, પગારમાંથી 500-1000 રૂપિયા ફાળો કાઢીને અમે દર વર્ષે આ એક સેવાનું ધાર્મિક કામ કરીએ છીએ. અને ગામ લોકોનો સારો એવો અમારો એકતા છે અને બધાનો સહકાર અમને મળી રહે છે. અને આપણે એક હિન્દુ ધર્મની પરંપરા મુજબ જે શિવજી આજે શિવરાત્રિનો મહાપર્વ છે, તો શિવરાત્રિ નિમિત્તે તમે અહીંયા શું આયોજન કરો? શિવરાત્રિ નિમિત્તે અમારા જે સેવા સ્વસ મંડળના ટ્રસ્ટ છે એ મંડળ વટી અમે ચા અને કેરાનું આયોજન કર્યું છે અને 10,000 માણસોનું અમે પ્રસાદીનું આયોજન કર્યું છે. અને દરેક છોકરાઓના, નાના મોટા ગરીબ વ્યક્તિ અને ગામ લોકો તરફથી 500-1000 રૂપિયાનો ભાડો આપીને નાની નાની સહાયથી પણ અમે આ સેવાનું કાર્ય હાથમાં લીધું છે અને સારી રીતે અમે શિવભક્તોને અર્પણ કરીએ છીએ. સેવા આ શિવરાત્રિ નિમિત્તે તમે ભક્તોને શું સંદેશો આપવા માંગો? સંદેશોમાં એ છે કે આ જ રીતે આપણા દેશની અંદર એક હિન્દુ ધર્મની પરંપરા જળવાઈ રહે અને લોકોમાં શિવ લાગણી અને ભક્તિ હંમેશા અમર રહે એ અમારી મંતવ્ય છે. અને હંમેશા દેશની સમૃદ્ધિ અને વિશ્વમાં આપણા એક હિન્દુ ધર્મનું નામ અને પરંપરા રહે એ અમારું વ્યક્તિત્વ અને મંતવ્ય.